વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર જેમાં પ્રકરણ 3 છે એમાં આપણે મધ્યવર્તી સ્થિતિના ભાગમાં આગળ જઈશું. તો ગયા વીડિયોમાં તમને સામાન્ય એક સૂત્રો દ્વારા એક દાખલાની ગણતરી સમજાવેલી. હવે આપણે એક નાનો એક દાખલો જે પૂછાય છે એના વિશે થોડીક સમજૂતી આપતા પહેલાં મેં એક લખ્યું છે કે ઘણી વખતે અમને આ રીતે ફોટો એક્સમાં એ ફોટો બદલ આપેલો હશે, ફોટો સિગ્મા એક્સ એટલે ફોટો સરવાળો અવલોકનમાં આપેલો હશે. હવે પ્રશ્ન એ છે કે સાચો એક્સમાં શોધવો છે તો શું કરવો? એટલે સાચો એક્સમાં શોધવો છે તો સાચો સિગ્મા એક્સ શોધવો, એ સરવાળો સાચો હશે તો મધ્ય સાચો આવશે. તો એના માટે સાચો સાચો સિગ્મા એક્સ એટલે સાચો સરવાળો બરાબર ફોટો સિગ્મા એક્સ માઇનસ ખોટી સંખ્યા પર સાચી સંખ્યા સુધારે એટલે કે સાચો એક્સ બાર બરાબર સુધારે એટલે કે સાચો સિગ્મા એક્સ સિગ્મા એન. ફરી એક વાર સમજી લો કે જ્યારે પણ આપણે એક્સ બાર સાચો સુધારો એટલે ખોટો આપેલો છે એના માટે તમને એક ઉદાહરણ સમજાવું છું પેજ નંબર 70 ઉપર જેમાં ઉદાહરણ 3 આપેલું છે. તમે જોઈ શકો કે 20 વ્યક્તિઓના જૂથમાં તેમના વજનનો મધ્ય 55 કિલોગ્રામ મેળવવામાં આવ્યો હતો એટલે કે આ તમને આપેલો છે ઓલરેડી મધ્ય એક્સ બાર. ત્યારબાદ માલુમ પડ્યું કે તે પૈકી એકે તેણીનું વજન 45 કિલોગ્રામ નોંધાવ્યું હતું જે ખરેખર 54 કિલોગ્રામ હતું. એટલે હવે વિચારો કે તમને જે એક્સ બાર આપ્યો છે એટલે કે મધ્ય 55 એ તમને મધ્ય આપેલો છે. મધ્ય બરાબર સુધારેલ સિગ્મા એક્સ સિગ્મા એન.
ફિક્સન છે શું એટલે એ એ ગણ્યા પછી તમારો સાચો સરવાળો આવશે અગિયાર સો નવ હવે સુધારેલ x બાર એ જ સ્ટેપ છે સુધારેલ x બાર બરાબર સાચો સરવાળો આમ વજનનો સાચો અધ્ય 55.45 કિલોગ્રામ છે એવું લખો તો એકદમ નાનો દાખલો અને આવડી પણ જાય છે ત્રણ સ્ટેપ તમારે યાદ રાખવાનું છે હવે આપણે થોડા આગળ જઈએ તો વર્ગીકૃત માહિતી માટે આ તો આપણે અવર્ગીકૃત માહિતી માટે જે અગાઉ પણ બે દાખલા આપણે સમજાયેલા ઉદાહરણ એક ઉદાહરણ બે ઉદાહરણ એકમાં આપણે સામાન્ય રીતે સિગ્મા એક્સ સિગ્મા એ હતું બીજા દાખલામાં એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા ડી હતી યાદ રાખો બાજુમાં આકૃતિ છે અને એ સુધારેલ અને આપણે આ એક અલગ નવો દાખલો છે જેમાં આ ત્રણ સ્ટેપ યાદ રાખવા છે અને હવે થોડીક નવી મેથડ એટલે કે વર્ગીકૃત માહિતી માટે અત્યાર સુધી આપણે અવર્ગીકૃત વર્ગીકૃત માહિતી માટે તમે આમ છો કે અસતત આવૃત્તિ વિતરણમાં અસતત આવૃત્તિ વિતરણ એટલે તમે થોડા સ્ટેપ લખ્યા છે તે તમારી સમક્ષ લખે અસતત આવૃત્તિ વિતરણ એવું કે ધારો કે આપેલ માહિતીમાં અવલોકનો એક્સ વન એક્સ ટુ એક્સ કે માટેની આવૃત્તિઓ એફ વન એફ ટુ અને એફ કે છે યાદ રાખજો એક્સ વન માટે એફ વન છે એક્સ ટુ માટે F2 છે X K K છે યાદ રાખો K આ K છે તો F K છે એમાં X3 હોય તો F3 X4 હોય તો F4 કેવી છેલ્લું આવે X K માટે આવૃત્તિ છેલ્લી F K છે અહીં n બરાબર અવલોકનોની કુલ સંખ્યા એટલે કે F1 F2 પ્લસ ડોટ 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 F K એટલે આ જે છે F1 F2 એટલે એ પહેલા માટે ઉભરે
કહેવાનો અર્થ એ છે વિદ્યાર્થી મિત્રો કે જેમ જેમ આપણે આગળ જઈશું એમ એમ થોડાક સૂત્રમાં ફેરફાર થતા રહેશે, પણ ક્યારે કયું સૂત્ર વાપરવું એના માટે સ્પષ્ટ આપણને માહિતી પડેલી છે. જ્યારે અરબી તફાવત અવર્ગીય શૈલીમાં અસતત આવૃત્તિ કહેવાય છે. તો અસતત આવૃત્તિ એટલે એમાં ત્રણ બાબતો ધ્યાનમાં રાખવી છે. એક તો એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી માટેની આવૃત્તિઓ આપી છે. આ રીતે એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી એફ વન એફ ટુ એફ થ્રી એફ ફોર રીતે ક્રમશઃ ત્યારબાદ એન બરાબર સ્તરે અવરોધકોની કુલ સંખ્યા એટલે કે એફનો સરવાળો કે સિગ્મા એફ બરાબર બહુ હોય. ત્રીજા નંબર પર અહીંયા તમને આપ્યું છે મધ્ય એક્સ વાય બરાબર સ્તરે બધા અવરોધકોની સરવાળોની કુલ અવરોધકોની સંખ્યા એટલે કે કુલ અવરોધકોની સંખ્યા આ છે અને બધા અવરોધકોનો સરવાળો એ આ 170. તો આ રીતે તમે દરેક દાખલાને એક ચોક્કસ પેટર્ન છે તે પેટર્નને સમજીને દાખલા કરી શકો છો. એના પછી એમાં જ તમે ટૂંકી રીત જોઈ શકો છો. હવે હું તમને આગળનું પહેલું એક સૂત્ર સમજાવી દઉં. આગળ આપણે કહીએ કે જ્યારે બતાવ વધી ગયું થાય છે તો મધ્ય એક્સ બરાબર અવરોધ સિગ્મા એક્સ સિગ્મા એક્સ યાદ રાખો. પહેલું સૂત્ર ઉદાહરણ એક પછી શું થયું તો જે થોડુંક ચેન્જ થયું ટૂંકી રીત ધારેલા મધ્ય રીત થાય તો આશો એક્સ બાર યાદ રાખો મધ્ય સુધી પહેલું ધારેલા મધ્ય રીત તમે જોયું હશે કે એક્સ વાય બરાબર એ વત્તા સિગ્મા ડી સિગ્મા એન આવું હતું. તમે જોઈ શકો છો આ વાત કરું છું આગળના બીજા નંબરનું સૂત્ર. આ પહેલા નંબરનું સૂત્ર હતું અને આ બીજા નંબરનું સૂત્ર હતું. તમારા આગળ એમાં તમે જોઈ પણ શકો છો. હવે આપણે આ વર્ગીનું માહિતી એટલે કે આગળના ઉદાહરણ નીચેના કોષ્ટકમાં દર્શાવે છે.
देखो x बराबर 110 a जो इसको जो f बराबर 7 70 11 10 के 5 n बराबर के बाद 50 के लिए आसुन में f बराबर n बराबर 50 सरवाड़ो कर दो क्या बात आपने d शुरुआत में दो d बराबर से तो कि x माइनस a अबे a के इधर धारियों से तो जो ये सब जो a ने यहाँ 120 धारियाँ चल क्या मतलब देखो 126 चल ने पहला 110 चल 126 ने 110 नहीं बच्चे लमसम 120 गणी सके अबे मैं हम कहूँ कि तुम्हें तुम्हारी नीति 115 धारे के बंद जवाब गणी सको तुम्हें 115 धार जो तो जवाब आपसे 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 ले a बराबर 115 धारे के बंद तुम्हें गणी सको तो a बराबर d बराबर सो तो x माइनस a x बराबर 110 माइनस 120 करो तो यह आपसे माइनस 10 माइनस 7 0 2 और 6 d आ गया f और d को गुणाकार ध्यान रखो अभी आपने f x को गुणाकार करो तो अबे f x की f और d एक कोष्टक में रह सकते हैं जो d f और d को गुणाकार એટલે એક કોષ્ટક में રહે છે તો f d આવે છે માઈનસ 1 તો 39 સરવાળો સિગ્મા f d x બાર બરાબર સુ a સિગ્મા f d સિગ્મા n ગુણ્યા c બરાબર કેટલા c બરાબર અહીંયા આપણે નહીં લેવાનું અહીંયા આપણે બતાવ્યું છે એક પણ આપણે એક ની જરૂર નથી એક નો ગુણાકાર કરો કે ભાગાકાર કરો એની સંખ્યા બદલાતી નથી પણ એ એક ને લેવાની પણ જરૂર નથી તો જવાબ આવશે 170.22 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે દાખલો કરી શકો છો ઉદાહરણ 6 છે એ પણ એના જેવું જ છે તમે જોઈ શકો છો પણ બંનેમાં તમારે એક જાતે બહાવો કરવા માટે તમે જ્યારે કરો ત્યારે હું એવું ઈચ્છું છું કે તમે ધારેલા બંધકને બદલો અહીંયા 120 આપે છે તો તમે એને 105 અરે 110 પર અથવા તો 115 ધારીને દાખલો અને પહેલામાં તમે જોઈ શકો છો ધારેલો બંધક ઉદાહરણ 6 ની વાત કરું છું 220 પસંદ કર્યું છે તો તમે ત્યાં 210 પસંદ કરીને જવાબ લો તમારો પોતાનો કોન્ફિડન્સ વધશે કે એ બરાબર હું 210 લઉં છું તો ધ્યાન રાખજો કે જ્યારે ડી શોધીએ એટલે કે ત્રીજા નંબરનું આ કોષ્ટક છે ડી એ બરાબર એટલે તો તમે 210 લો તો અહીંયા 226 206 માં 210 બાદ કરો પછી એવું ના જાય અહીંયા 210 ધારો છો તો બાદ કરશો 220 એવું ના જે ધારો છે એ બાદ કરો અહીંયા એ બરાબર જો 210 લઈ લો અહીંયા 210 લેવું પડે એ ધ્યાન રાખો તમે જે ધારો છો એ તમે દાખલો કરો તો ઉદાહરણ 5